નમસ્કાર મિત્રો, વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝ ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ છે. આપણે આવ્યા છે નવસારીની ટાટા ગર્લ્સ સ્કૂલ ઉપર અને જાણીશું કે કેવી રીતની સ્કૂલ આયોજન કરી રહ્યું છે વિદ્યાર્થીઓના પરીક્ષા માટે. આપણે મળીશું યાસ્મીન મેડમને. યાસ્મીન મેડમ, આપનું સ્વાગત છે. મેડમ, કઈ રીતની તૈયારીઓ ચાલે છે હવે પરીક્ષાની? પરીક્ષા આજે છે, ઓફલાઈન પરીક્ષાઓ છે, ઘણા ટાઈમ બધી લેવાય છે. કઈ રીતનું તમે આયોજન કર્યું છે? સૌથી પહેલાં તો બાળક પરીક્ષા આપવા આવે એ કોઈ પણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે એ રીતે સ્કૂલમાં એકદમ શાંતિથી વાતાવરણ એવું ઉપસ્થિત કરેલું છે. બીજું કે તમામ બાળકોના હાથ સેનિટાઈઝ કરીને જ અંદર આવે એને માટે ગેટ ઉપર જ સેનિટાઈઝરની વ્યવસ્થા છે. સાથે થર્મલ ગનથી એ લોકોનું ટેમ્પરેચર માપવામાં આવે છે કે દરેક બાળકનું ટેમ્પરેચર કેટલું છે અને એના થકી કોઈ અન્ય બાળકને પણ કોઈ ચેપ ન લાગી જાય અથવા તો અન્ય કોઈ બાળક પણ ગભરાટ ન કરે કે કોઈ બીજાને કોરોના હશે અને મને થઈ જાય એની પૂરેપૂરી કાળજી રાખેલી છે. પાણીની પૂરતી વ્યવસ્થા કરેલી છે. બાળક પોતાની જગ્યાથી સમગ્ર પરીક્ષા દરમિયાન ઉઠશે નહીં અને સેવક ભાઈ દ્વારા જેને વર્ગમાં પાણી પણ આપવામાં આવશે જેથી જગ્યા બદલાવાનો અથવા તો કોઈક વસ્તુને હાથ લાગી જાય અને કોઈક પ્રકારનો ડર એના મનમાં ઉપસ્થિત થાય એવું ન થાય એ પ્રકારનું આયોજન અહીં આજે કરવામાં આવેલું છે. મેડમ, આપનો જે સ્ટાફ છે, શિક્ષણ વિભાગનો સ્ટાફ છે, તે કઈ રીતની તકેદારીઓ પરીક્ષાઓ દરમિયાન રાખશે? સૌથી પહેલાં તો એ લોકોને પણ સેનિટાઈઝ કરીને જ અહીંયા સ્ટાફ રૂમમાંથી મોકલવામાં આવેલા છે. દરેક વર્ગખંડમાં પણ એક એક સેનિટાઈઝરની બોટલ મૂકેલી છે એટલે પરીક્ષા શરૂ થાય તે પહેલાં એ લોકો પણ વિદ્યાર્થીને સેનિટાઈઝ કરાવી દેશે અને ત્યારબાદ દરેક વિદ્યાર્થી પોતાનું પેપર લખી શકશે. ઉપરાંત દરેક શિક્ષક મિત્રો જે પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા છે એમનું પણ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવેલું છે. એ બધાને શાળાની અંદર પ્રવેશતા પહેલાં જ સેનિટાઈઝર કરેલા છે. એ લોકો પોતાના હાથ સેનિટાઈઝ કરીને જ શાળામાં પ્રવેશે એ પ્રકારનું આયોજન આજે કરવામાં આવેલું છે. તો પરીક્ષાઓની તૈયારી ખૂબ સજ્જ રીતે, મજબૂત રીતે અને કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ થઈ રહી છે અને શાળા પણ એ રીતના ખૂબ, તમે જોઈ શકો છો કે એકદમ સ્વસ્થ છે. કચરો વાળવામાં આવ્યો છે, પૂરેપૂરા કચરાપેટીઓ છે, અહીં થર્મલ સ્ક્રીનિંગનું કામ ચાલે છે. કાકા, બધાને થર્મલ સ્ક્રીનિંગ કરતા છો કે કોઈને એમ જ પણ જવા દેતો છો? માસ્કનું ધ્યાન બધાને કરતા છે, બધાને થર્મલ, બધા માસ્ક પહેરીને આવે છે? માસ્ક પહેરીને આવે, બધાનું માસ્ક આમ ઊંચું હોય છે કે મારી જેમ નીચું પણ રાખે? નહીં નહીં, રાખે બરાબર. તો દરેક જણ આ પરીક્ષાઓની તકેદારીઓમાં, એટલે કે ઘણા ટાઈમ પછી જો પરીક્ષાઓ લેવાઈ રહી છે તો કોવિડના નિયમોને ધ્યાનમાં રાખી, સરકારશ્રીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વ્યવસ્થિત કામો કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા, પોલીસ વિભાગ દ્વારા પણ અહીં તકેદારી રાખવામાં આવી રહી છે. ધોરણ 12ની ઓફલાઈન પરીક્ષાઓ આજે છે. આજે આપણે મદ્રેસા હાઈસ્કૂલ પર આવ્યા છે. બાળકોમાં પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આપણે જોઈશું કે સ્કૂલની અંદર કઈ રીતની સુવિધાઓ કરવામાં આવી છે અને અહીં એક પહેલાં તો બોક્સ છે કે અમને સત્ય માહિતી, સાહિત્ય આપો. સાહિત્ય અહીંયા મૂકી દેવાના છે. કોઈ પણ બાળક સાહિત્ય સાથે અંદર જઈ શકશે નહીં. અંદર જોઈશું ને જોઈશું કે કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે. અહીં શાળાનો પ્રવેશદ્વાર છે. અંદરથી સેનિટાઈઝેશનની પ્રક્રિયાઓ ચાલે છે. અહીંયાથી થર્મોમીટરમાં ચેક કરવામાં આવે છે. હું જણાવીશ કે મારું પણ તમે ચેક કરી લેજો. ઓકે, મારું ઓકે છે. આપણે શાળાના જીમી સર સાથે વાત કરીશું. સાહેબ, ઘણા સમય પછી ઓફલાઈન પરીક્ષાઓ હવે રાખવામાં આવી છે, કઈ રીતની તૈયારીઓ તમારા દ્વારા કરવામાં આવી છે? અહીં એસઓપીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. પછી હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા છે, સાબુથી માંડી તમામ સાફ સફાઈ, ક્લાસરૂમ બી તમામ સેનેટાઈઝ કરવામાં આવેલા છે અને વિદ્યાર્થીઓને એક વર્ગમાં 20 વિદ્યાર્થી બેસે અને એક બેન્ચ પર એક વિદ્યાર્થી આવે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી અહીં કોઈપણ જાતનો ગભરાટ વિના વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. આજે અહીં 300 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
300 વિદ્યાર્થીઓ આજે પોતાના ભવિષ્યલક્ષી કરિયરની માટે 12મા ધોરણની પરીક્ષાઓ આપશે, જે ખાસ કરીને એક્સટર્નલ વિદ્યાર્થીઓ સાહેબ કદાચ છે. તમારો શિક્ષણ જે સ્ટાફ છે તે કઈ રીતના સક્રિય છે આ બાબતે? એ જે પ્રમાણે બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે વર્ગદીઠ એક શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે, જે વર્ગમાં તમામ કામગીરી કરશે, એટલે કે ઓએમઆરથી માંડી જવાબવહી પેપર કલેક્શનથી માંડી તમામ કામગીરી એમને સોંપવામાં આવેલ છે. એમને મિટિંગ દ્વારા સમજાવવામાં પણ આવેલ છે અને વર્ષોથી આ કામગીરી કરે છે, એટલે એ શિક્ષકો ટેવાયેલા છે. બાળકોને પરીક્ષાઓ દરમિયાન પીવાના પાણી માટેની સુવિધાઓ કે તેમણે બાથરૂમ જવું હોય કે આ કઈ સુવિધાઓ માટે? પીવાના પાણીની દરેક 3 બ્લોકે એક બાટલો મૂકેલો છે અને બાથરૂમ જવા માટે પટ્ટાવાળા દ્વારા એને લઈ જવાની સગવડ પણ રાખવામાં આવેલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એકલા જઈ નહીં શકશે. ઓકે ઓકે, બાળકો એકલા બાથરૂમ નહીં જઈ શકશે, પાણી પીવા બહાર પણ નહીં નીકળશે. તો ખૂબ સ્ટ્રિક્ટ રૂલ્સ રાખવામાં આવેલા છે કે બાળકોએ જો બાથરૂમ પણ જવું હોય તો સાથે એક પ્યુનભાઈ આવશે, તે તેમની જોડે જશે, મહિલાઓ સાથે મહિલા પ્યુન જશે. અને આ રીતના ખૂબ જ સુયોગ્ય રીતે પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં આવી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે શાળા એકદમ ક્લીન રાખવામાં આવી છે, કોઈ જાતનો કચરો આપણને દેખાતો નથી. સીસીટીવી કેમેરા પણ અહીં ઉપલબ્ધ છે. સીસીટીવી કેમેરા બધા એક્ટિવ છે? કેમેરા છે, 108 કેમેરા અહીં છે, એટલે કોઈ પણ ખૂણો સીસી એટલે કે સર્વેલન્સમાં બચી શકતો નથી. ઓકે, કોઈ પણ ખૂણો શાળાનો સર્વેલન્સમાં બચી શકે તે રીતે નથી. ફાયર સેફ્ટીની સુવિધાઓ જે આપણે સુરતની અંદર પણ એક અગ્નિકાંડ થયો હતો ને તે રાખીને ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ વ્યવસ્થિત લગાવવામાં આવી છે. તો આપણે સરવાળે આપણે કહી શકીએ કે મદ્રેસા હાઈસ્કૂલ એકદમ સજ્જ છે. અમે પણ સાહેબ અહીં ભણ્યા હતા પણ ત્યારે સુવિધાઓનો થોડો અભાવ હતો, પણ હવે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સારી સુવિધા. આપણે આવી પહોંચ્યા છીએ વિદ્યાકુંજ હાઈસ્કૂલ ઉપર. અહીં પણ 12મા પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ છે અને પરીક્ષા આપવા માટે બાળકો આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે સેનિટાઇઝેશનની પૂરીપૂરી વ્યવસ્થા છે, થર્મોમીટરથી તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે અને અંદર બધા વર્ગખંડો છે. સમગ્ર રીતના ઉપર દરેક વર્ગખંડો છે નોટિફિકેશન્સ પ્રમાણે અને બાળકો ત્યાં જઈને પરીક્ષા આપશે. આજે ઓફલાઈન પરીક્ષા ઘણા સમય પછી આપવામાં આવી છે, તે દરમિયાન સ્કૂલની પણ કાળજી રાખવામાં આવી છે. સ્કૂલ પણ આપણને ચોખ્ખી દેખાઈ રહી છે.